બનાસકાંઠાના ડીસામાં વિવાદિત બગીચામાં હવે ત્રણ અધિકારીઓ સામે કોર્ટ ઓફ કન્ટેમ મુજબ ફરિયાદ થઈ શકે છે। બગીચો ચાલુ કરવાનો નામદાર હાઈકોર્ટના હુકમનો અનાદાર કરતા જિલ્લા કલેક્ટર, ડીસા નાયબ કલેક્ટર અને ચીફ ઓફિસરને નોટિસ આપી છે। ડીસામાં ભાજપ શાસિત નગરપાલિકાએ 3.5 કરોડ રૂપિયાના ખર્ચે લોકોની સુખાકારી માટે હવાઈ પલ્લબ પાસે બગીચો બનાવ્યો, પરંતુ ભાજપના જ આંતરિક વિખવાદના કારણે આ બગીચા પર જમીનની કવેરી કાઢી સ્ટે આવ્યો હતો, જે બાદ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ બગીચાને શરૂ કરાયો ન હતો। ત્યારબાદ ડીસાના જાણીતા વકીલ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હાઈકોર્ટ સુધી લડત આપી બગીચા પરનો સ્થિર હટાવ આવ્યો હતો અને હાઈકોર્ટ પર ત્વરિત બગીચો ચાલુ કરવા માટે આદેશ કર્યો। આ આદેશ બાદ 20 દિવસ થવા છતાં પણ હજુ સુધી બગીચો ચાલુ કરવામાં આવ્યો નથી, જેથી અરજદારે જિલ્લા કલેક્ટર, ડીસા નાયબ કલેક્ટર અને ચીફ ઓફિસરને નોટિસ ફટકારી બગીચો જલ્દી ચાલુ કરવા માટે જણાવ્યું અને જો તેમ કરવામાં વિલંબ થશે તો અરજદાર આ ત્રણેય અધિકારીઓ સામે કોર્ટ ઓફ કન્ટેમ મુજબ ફરિયાદ કરશે તેમ જણાવ્યું। અહેવાલ મનુભાવ વાઘેલા, બનાસકાંઠા। ડીસાના નાનાજી દેશમુખ ગાર્ડનને જ્યારે નાયબ કલેક્ટર શ્રી ડીસાના હુકમથી બંધ કરવામાં આવેલ, જનહિતમાં આ બગીચો ખુલવો જોઈએ એના માટે અમે 3 જાગૃત નાગરિકો, હું એડવોકેટ સુભાષ ઠક્કર, ડૉક્ટર રમેશ પટેલ, મુસ્તકીમભાઈ મેમણે ગુજરાત હાઈકોર્ટમાં PIL ફાઇલ કરેલી, જેના સંદર્ભે નામદાર ગુજરાત હાઈકોર્ટે બગીચો ત્વરિત ખોલવાનો હુકમ તારીખ 2/9/2022 રોજ કરેલો, પરંતુ તારીખ 17 સુધી એ બગીચો ખોલવામાં ના આવતા અમે કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ એક્ટની કાર્યવાહી કરવા માટેની નોટિસ નાયબ કલેક્ટર શ્રી ડીસા, કલેક્ટર શ્રી બનાસકાંઠા અને ચીફ ઓફિસર શ્રી ડીસા નગરપાલિકાને પાઠવેલ છે। જે લોકો કોર્ટના હુકમની ધરાર અવગણના કરીએ છે, કોર્ટનું અવમાન કરી રહ્યા છે, આ કોઈપણ સંજોગોમાં ચાલી શકે નહીં। નામદાર ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર હોય એનો આવી રીતે લાઇટલી લેવામાં આવે, લોકોના હિતનું કામ રોકી રાખવામાં આવે, કોઈપણ અંશે વ્યાજબી નથી। આ બાબતને લઈને અમે કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ એક્ટ નીચેનું પ્રોસિડિંગ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરવાના છીએ।